ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ આવેલા છે. તે પૈકીનું એક જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર. નાગેશ્વર દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવેલું છે. હાલ મિત્રો આ નાગેશ્વર નાગેશ વંશ સાથે જોડાયેલું છે. તે પૈકીનું એક જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે, ગીર સોમનાથની અંદર. એ સોમનાથ જ્યોતિર્લિંગ જે હરિવંશ સાથે સંકળાયેલું છે. આ વિશેષ જ્યોતિર્લિંગની આપણે કથા સાંભળીએ વિગતવાર માહિતી સાથે. હવે મિત્રો એક સરસ મજાની કથા સાંભળીએ. શિવપુરાણ અનુસાર નાગેશ્વર એટલે કે દ્વારકાવનમાં આવેલું છે અને આ દ્વારકાવન એટલે એક પૌરાણિક જંગલનું નામ હતું. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન, દૈત્યવન અને દંડકવન આદિની અંદર દ્વારકાવનનો ઉલ્લેખ આવે છે. દ્વારકા નામની રાક્ષસીએ મહાન તપ કરી અને માતા પાર્વતીને પ્રસન્ન કર્યા હતા. તેમણે માતાને કહ્યું કે વનમાં ઘણી બધી ઔષધિઓ હોય છે, જ્યાં લોકો તેની જરૂરત હોય છે ત્યાં હું વનને લઈ જઈ શકું તેવું મને વરદાન આપો. માતાએ આવા કહેવાય ને સત્કર્મ જોઈ અને તેને વરદાન આપી દીધું. શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવભક્તિએ અન્ય દ્વારકાએ દ્વારકા વનની અંદર શું કરી દીધા, બંદી બનાવી દીધા હતા અને આખું વન કહેવાય ને સર્પોનું હતું અને દ્વારકા તેમની સ્વામીની હતી. સુપ્રિયાના કહેવાથી સૌએ શિવપૂજાના જાપ કર્યા અને ભોળોનાથ પ્રગટ થયા અને તેમણે સર્વ રાક્ષસોનો નાશ કર્યો. ત્યાં પોતે ભોળાનાથ છે જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યા અને મરતા મરતા તે રાક્ષસી છે કન્યાની ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ છે નાગેશ્વર રાખવામાં આવેલું. એટલે કે મિત્રો હાલનું આ નાગેશ્વર અને હાલ અત્યારે આ નાગેશ્વરની બાજુમાં સરસ મજાનું નાગેશ વન પણ આવેલું છે. અત્યારે